શિયાળાની ઋતુની શરૂઆત થતા સાથે જ પોંક નગરી ગણાતી બારડોલી પંથકમાં પોંકનો પાકનો ઉતાર. ખેડૂતોએ પોંકનું બજારોમાં વેચાણ શરૂ કરી દીધું છે. જોકે ચાલુ વર્ષમાં મોડે સુધી વરસાદ રહેતા યોગ્ય ઉતાર થયો નથી. બીજી બાજુ કોરોનાને પગલે એનઆરઆઈઓ પણ અહીંયા નહીં આવતા પોંક સિઝન ફીકી રહી છે. સામાન્ય રીતે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતા તેની સાથે જ તીખી સેવ અને જુવારનો પોક ખાવા પોક રસિયાઓને સળવરાટ થવા માંડે છે. એ સ્વાભાવિક છે. ત્યારે ખાસ કરીને સુરત જિલ્લામાં પોકની ખેતી કરતા બારડોલી પંથકમાં પોક પકવતા ખેડૂતોએ પોકનો ઉતાર કરવાનું શરૂ કરીને તેનું વેચાણ શરૂ કરી દીધું છે. સુરત જિલ્લામાં માત્ર શેરડીની ખેતી કરતા આવેલા ખેડૂતોએ શેરડીથી અન્ય પાકનો વિકલ્પ પસંદ કરી ઓછા સમયમાં રોકડ કમાડી કરી આપતો અવાની જુવારનો પોકનો પાક લેવાનું પસંદ કર્યું છે. પણ ગત વર્ષની સરખામણીએ વાત કરીએ તો પોકનો ઉતાર થયો નથી, પરંતુ મોડે સુધી સતત વરસાદ પડતા પાકના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે પોકના ઉતારના સમયે થોડા દિવસો પહેલા પડેલા કમોસમી વરસાદે પોકની મજા બગાડી છે અને જેની અસર પોકના ઉતાર પર જોવા મળી હોવાનું પણ ખેડૂતો માની રહ્યા છે. ભાવની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીએ ભાવમાં ફેર ના થયો હોય 500 રૂપિયા પ્રતિ કિલો છે, પણ પાકની અછત વર્તાઈ રહી છે. તો બીજી બાજુ ઘણા ખેડૂતો એવા પણ નીકળ્યા છે જેમને પોતાના ખેતરમાં જુવારની વાવણી કરી ન હતી, પરંતુ રોકડિયા આવક માટે ખેડૂતોએ અન્ય જિલ્લાઓમાંથી પોકની ખરીદી કરીને પણ સ્ટોલની શરૂઆત કરી છે. પોકના પાકમાં ઉતાર ઓછો આવતા ની સાથે જ આ વખતે સિઝન પણ 15-20 દિવસ સુધી મોડી થવા ચાલુ પામી છે. જુવારનો પોક હવે લેવામાં હવે બારડોલી પંથકમાં ખેડૂતોને સારી ફાવટ આવી ગઈ છે અને સંજોગો ગમે તેવા હોય પણ પોક રસિયાઓ પોકની મજા માણવાનું ચૂકતા નથી. દર વર્ષે નવેમ્બર ડિસેમ્બર માસમાં મોટી સંખ્યામાં એનઆરઆઈઓ અહીંયા આવતા હોય છે, જેથી પોકનો વેચાણમાં ઉછાળો જોવા મળતો હોય છે. પરંતુ ખેડૂતોને વાતાવરણ ભારે વરસાદ સાથે આ વર્ષે કોરોનાનું ગ્રહણ પણ નડતું હોય એનઆરઆઈઓ આવ્યા નથી, જેથી પોક બજાર ઠંડુ રહેવાનું પણ ખેડૂતો માની રહ્યા છે. દર વર્ષે અહીંયા બારડોલી ગુંડિયા ચોકડી પર પોકની દુકાનો લગાવીએ છીએ અને બેસીએ છીએ. દર વર્ષે અમારું સિઝન સારી જાય છે. વરસાદ પછી વાવેતર બી કરીએ તો સારું જતું છે. આ વર્ષે વાવેતરમાં વરસાદના લીધે ઓછું છે. વરસાદ વધારે 65 વધારે પડ્યો એટલે બધું વાવેતર બગાડ્યું. બબે વારું રાજ્યમાં અને બિયારણ પણ મોઘું થયું એટલે આ એક પાછો રહેલો મોકલા કોરોનાવાળું ચાલે છે એટલે એમના ડરના લીધે લોકોએ જુવાર બનાવી લીધું. ખેતીમાં નિષ્ફળ ગયા બધા. આ વર્ષે એનઆરઆઈ આવતા હતા તો માલ અમારો વેચાણ થતો હતો. આ વર્ષે એનઆરઆઈ નથી એટલે અમારો માલનું વેચાણ ઓછું થઈ ગયું. માલ બી ઓછો છે અમારી પાસે. ભાવની દ્રષ્ટિએ મારે દર વર્ષે 500 રૂપિયા જેવા ચાલે, 400-500 રૂપિયા. આ વર્ષે અત્યારે હાલમાં અત્યારે 500 રૂપિયા ચાલતા છે. મારું નામ સુશીલાબેન જયંતિભાઈ ચૌધરી, ગામ જૂની કીકવાડ. અમે દર વર્ષે અહીંયા ધુલિયા ચોકડીએ પોંકના સ્ટોલ લગાવીએ છીએ અને દર વર્ષે પોંક સારો વેચાય છે. એનઆરઆઈ આવે એટલે આ વર્ષે મોડો વરસાદના લીધે જુવાર બગડી ગઈ છે અને જુવાર ઓછી છે એટલે અમે ભરૂચ જિલ્લામાંથી પોંક લાવીએ છીએ. જુવાર દુંડા લાવીએ છીએ અને બારડોલી ધુલિયા ચોકડીએ વેચાણ કરીએ છીએ. આ વર્ષે કોરોનાના મહામારીના લીધે કોઈએ જુવાર બનાવી નથી, ઓછી છે જુવાર ને ભાવ. નામ છે રાજુભાઈ મનોહરભાઈ પટેલ અને આ બારડોલી શોપિંગ માટે આવેલા હતા. એમાં આ વર્ષે આ સિઝન શિયાળાની સિઝન છે અને પોંકની સિઝન છે તો પોંક ખાવા માટે અને ઘરે લઈ જવા માટે પણ અહીંયા પોંક બંધાયો છે અને અમે સુટીલાલા છે એટલે પોંક તો અમે દર વર્ષે દર સિઝનમાં ખાવાના છીએ અને ભાવ એનો ગમે તેટલો હોય પણ એ ખાવા વગર ચાલે એમ નથી અને અમારે જે તે ભાવ જે ટાઈમે જે હોય તે પણ એ પોંક ખાઈએ જ દર વર્ષે અને ખાવાના જ છે અત્યારે.